જોટ એસા ભાગા છે પા અને આપણે એમ જોવા સર એન્જિનિયરિંગ રીના વસ્તુ જે વધારે વધારે માહિતી જવાન સાથે ઘણા અને ચોથે સાથે ઘણા મુલાકાત લીધી રીના હાઉસ ટેક હાઉસ તો એના જે અનુભવ છે આપણે જે માર્ગદર્શન જે આપવા જેવું છે કે આમાં તમારે ક્યાં ક્યાં ભૂલ થશે અને ક્યાં શું ધ્યાન રાખવાનું છે શિયાળાની અંદર નાની નાની કલર્સ લેવાની એની અંદર વેલા વાળા શાકભાજી ખાસ કરીને કાકડીની પણ તરબૂજ પેટી કે આવા ઘણા કરતા હોય વટાણા હવે તો ઘણા કરે અને એ આપણે પપૈયા છે પપૈયાના નોર્મલી જે દરબૂજ છે કે આપણે માર્ચ મહિનામાં જે રીતે કરતા હોઈએ અને પણ એની જગ્યાએ જો આપણને જાન્યુઆરીની અંદર ઠંડી હોય ને ત્યારે દરુનું ઉછેરવાનું મોકો મળી જાય તો ભાવ તમને એક મહિના વહેલા તમારે જો માર્કેટમાં આવીએ તમારા ઘરું છે પપૈયાના ઘરનું જેને માર્કેટિંગ આ બધી વસ્તુ માર્કેટિંગ આધારિત છે સાયકલ જેમ પ્યુર કે તમારી એક્સપર્ટાઇઝ કયા છે એમાં માર્કેટિંગમાં છે મેલ અને ફિંગરના સંયોગ ભાવ બને ભાવ પર કાયા છે ક્યાં છે શહેરમાં ઘર ને ભાડા પૂરું થાય ઇબ્રાહીમભાઈ મામતભાઈ ડોક્ટર પી આર કાનાણી અત્યારે હું વિસ્તરણ શિક્ષણ નિયામકના ચાર્જમાં છું અને અત્યારે જૂનાગઢ ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નાયબ બાગાયત નિયામક જૂનાગઢ દ્વારા અત્રે જુદા જુદા ખાસ કરીને ખેતી ક્ષેત્રે જે નવી નવી ટેકનોલોજી આવે છે એ પૈકીની એક ખૂબ જ અગત્યની અને ખેડૂતો આ ટેકનોલોજી અપનાવે એના ખાસ કરીને અપનાવવા માટે અભિપ્રેરિત કરવા માટે જૂનાગઢ ખાતે આ ગ્રીન હાઉસ ટેકનોલોજી નેટ હાઉસ ટેકનોલોજી એનો 15 દિવસનો એક તાલીમ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં કચ્છમાંથી અને સૌરાષ્ટ્રમાંથી ઉત્સાહપૂર્વક ઓછામાં ઓછા 60 જેટલા ખેડૂતોએ એમાં ભાગ લીધેલ છે ખાસ કરીને જ્યારે ગ્રીન હાઉસ અને નેટ હાઉસ ટેકનોલોજીની અંદર ક્યાં ક્યાં પાક વાવી શકાય એમાં કઈ કઈ કાળજી રાખવાની એ તમામ પ્રકારના નિષ્ણાતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે છે એટલું જ નહીં આ અંગેના પ્રત્યક્ષ અનુભવ માટે ખાસ કરીને નર્સરી અને જે કંઈ સફળ થયેલા આ ક્ષેત્રમાં નેટ હાઉસ અને ગ્રીન હાઉસના જે ખેડૂતો છે એમાંથી વધુમાં વધુ નફો રહ્યા હોય એવા ખેડૂતોની અમે મુલાકાત ગોઠવવાનું પણ કરવામાં આવેલ હતું અને ખેડૂતો ખાસ કરીને આ બાબતે ખાસ ધ્યાન એ દોરવાનું કે જો આ 15 દિવસનો કોર્સ જો ખેડૂતોએ કર્યો હોય તો આ માત્ર એને તજજ્ઞતા મળે અથવા એ એના જાણકાર થાય છે એવું નહીં પણ એના દ્વારા સરકારશ્રી તરફથી જે કંઈ મળતા લાભ હોય સબસિડી હોય લોન હોય એ તમામ પ્રકારની સબસિડી આ ખેડૂતો છે એ મેળવવા પાત્ર થાય છે અને ખાસ કરી દુનિયાના જે વિકસિત દેશો છે એ આ ટેકનોલોજીથી ખૂબ જ અવગત છે અને ત્યાં અપનાવવાથી ખેડૂતોમાં આર્થિક સમૃદ્ધિ આવી છે તો આવા ખૂબ શુભાશય સાથે આવી તાલીમ અત્રે ગોઠવવામાં આવેલ હતી અને ખેડૂતો પણ ખૂબ સારું જ્ઞાન લઈ અને આજે આ તાલીમ પૂર્ણ કરે છે.